નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો વિજય સર એ જી મેસ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું સ્વાધ્યાય પહેલાંનું આપણે આજે ઉદાહરણ પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીસ ટકા જે કોર્સ રદ કરેલ છે એ પ્રમાણે જ તમારો કોર્સ આગળ વધારું છું ઉદાહરણ પહેલું યુક્લિનની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ચાર હજાર બાવન અને બાર હજાર પાંચસો છોતેરનો ગુસ્સા શોધો સૌપ્રથમ મોટી સંખ્યા કોણ છે તો કે બાર હજાર પાંચસો છોતેર ગ્રેટર દેન ચાર હજાર બાવન હવે મોટી સંખ્યા પહેલાં લખો બાર હજાર પાંચસો છોતેર એને ચાર હજાર બાવન વડે ભાગો ચાર હજાર બાવન તમારો ભાજક છે તમે જો અહીંયા બાજુમાં સમજૂતી માટે યાદ રાખજો આ લખવાનું નથી એક્ઝામમાં જમણી બાજુ જે લખ્યું છે અહીંયા બોર્ડર કરીને તમારે લખવાનું નથી ખાલી સમજૂતી માટે છે બાર હજાર પાંચસો તમે ચાર હજાર બાવન વડે ભાગો તો ચારસો વીસ શેસ વધશે એટલે ચાર હજાર બાવન ગુણ્યા ત્રણ વધતા ચારસો વીસ હવે તમારે ધ્યાન શું રાખવાનું છે જો અહીંયા જે જમણી બાજુ મેં જે બોક્સમાં લખેલ છે એ હવે ભાજપ જે છે એને અંદર આવવા દો અને જે શેષ વધધી હતી એના વડે પાછું ભાગો દર વખતે એવું કરવાનું ભાજપને પાછું નેક્સ્ટ સ્ટેપમાં અંદર આવવા દેવાનું એને શેષ વડે ભાગવાનું ક્યાં લગીન જીરો આવે ત્યાં સુધી હવે ચાર હજાર બાવનને શેષ ચારસો વીસ વડે ભાગશો તો ચારસો વીસ ગુણ્યા નવ કરવાના અહીંયા મેં તમને બધી આ બાજુ તમને બતાવેલ છે વત્તા બો બસો બોતેર શેષ વધશે હવે પાછો ભાજપ કોણ છે ચારસો વીસ એને શેષ બસો બોતેર વડે ભાગો બસો બોતેર એકવું બસો બોતેર વત્તા એકસો અડતાળીસ શેષ વધશે હવે બસો બોતેરને એકસો અડતાલીસ વડે ભાગો એટલે એકસો અડતાલીસ ગુણ્યા એક અને એકસો ચોવીસ શેષ વધશે હવે એકસો અડતાલીસને એકસો ચોવીસ વડે ભાગો એટલે ચોવીસ શેષ વધશે એકસો ચોવીસને ચોવીસ વડે ભાગો તો ચાર શેષ વધશે ચોવીસને ચાર વડે ભાગો તો ઝીરો શેષ વધશે તો આપને ખબર છે કે જ્યારે ઝીરો શેષ આવે ત્યારે જે ભાજક હોય તે તેનો જવાબ રહેશે એટલે ચાર હજાર બાવન અને બાર હજાર પાંચસો છોતેરનો ગુસ્સા કેટલો આવ્યો ચાર અહીંયા મેં તમને સમજૂતી આપેલ છે જો દર વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે કે આ ચાર હજાર બાવન ભાજપ છે ચારસો વીસ શેષ છે તો નેક્સ્ટ સ્ટેપમાં ભાજપને અંદર લઈ આવવાનો અને શેષને બાર તો અહીંયા પહેલો સ્ટેપ કેવું થશે જો બાર હજાર પાંચસો છોતેર બરાબર ચાર હજાર બાવન ગુણ્યા ત્રણ વત્તા ચારસો વીસ નેક્સ્ટ સ્ટેપમાં ચાર હજાર બાવનને અંદર લઈ આવો ચારસો વીસને બહાર રાખો એટલે ચારસો વીસ ગુણ્યા નવ વત્તા બસો બોતેર બરાબર ચાર હજાર બાવન થશે હવે ચારસો વીસને અંદર લઈ આવો બસોને બોતેરને બહાર રાખો છે એટલે એ રીતે તમે આગળ કરતા જશો એટલે તમને ખ્યાલ આવતો જશે ચારસો વીસ ગુણા નવ કરવાના વત્તા બસો બોતેર કરશો એટલે ચાર હજાર બાવન આવશે બરાબર પછી જુઓ તમે ચારસો વીસને અંદર લઈ આવો બસો બોતેરને બહાર રાખો બસો બોતેર ગુણ્યા એક કરો વત્તા એકસો અડતાલીસ હવે બસો બોતેરને તમારે ક્યાં લઈ આવવાના છે અંદર લઈ આવવાના છે અને એકસો અડતાલીસને ક્યાં રાખવા છે બહાર રાખવાના છે આ આગળ જોતા જાઓ બસો બોતેરને ને અંદર રાખો એકસો અડતાલીસને બહાર રાખો એટલે તમે જોઈ શકો એકસો અડતાલીસ ગુણ્યા એક વત્તા એકસો ચોવીસ શેષ વધશે હવે એકસો અડતાલીસને અંદર રાખો એકસો ચોવીસને બાર રાખો એટલે એકસો ચોવીસ એકવું વત્તા ચોવીસ કરશો એટલે એકસો અડતાલીસ આવશે એટલે બીજા સ્ટેપમાં તમારે યાદ રાખવાનું ભાજકને અંદર રાખવાનો શેષને બાર તો હવે જુઓ નેક્સ્ટમાં એકસો ચોવીસને અંદર ચોવીસને બાર ચોવીસ ગુણ્યા પાંચ વત્તા ચાર કરશો એટલે એકસો ચોવીસ આવશે હવે ચોવીસને ચાર વડે ભાગો ચાર છ ચોવીસ એટલે ચાર ગુણ્યા છ વત્તા ઝીરો શેષ હવે ઝીરો શેષ જ્યારે આવે જ્યારે જીરો શેષ આવે ત્યારે ભાજક મેં જો સર્કલ કર્યું છે કોણ હતો ચાર જીરો શેષ આવે ત્યાં તમારો દાખલો પૂરો બરોબર હવે ત્યારે ભાજક કોણ હતો તો કે દાખલો ઓલો સોરી ઉદાહરણ પેલું ત્યાર પછી આપણે ઉદાહરણ છઠ્ઠું જોઈએ અવિભાજ્ય અવયકરણ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી છ અને વીસનો નો ગુસ્સા અને લસા શોધો સાવ ઇઝીએસ્ટ સમજે જુઓ છ એટલે બે ગુણ્યા ત્રણ વીસ એટલે મેં જો તમને જમણી બાજુ ભાગ પડી ના છે પેલા બે ગુણ્યા દસ કારણ કે અવિભાજ્ય લઈ આવવાના દસ અવિભાજ્ય નથી પાછા બે ગુણ્યા પાંચ આવી રીતે વીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુસ્સા તો તમને ખબર છે બંનેમાં હોય કારણ કે બગડો જુઓ તમે બંનેમાં છે પણ આપણે નાની ઘાત લેવાની એકમાં બે એક વખત છે એકમાં બે બે વખત છે તો આપણે બે એક વખત લેવાનું ફરીથી ગુસ્સાનો નિયમ છે બંનેમાં હોય એ જ લેવાનું એટલે બે છે એ બંનેમાં છે પણ એકમાં બે એક વખત છે એકમાં બે બે વખત છે તો આપણે એક વખત લેવાનો ગુસ્સા લસામાં તમને ખબર છે બગડો પહેલામાં એક વખત છે બીજામાં બે વખત છે તો આપણે બે વખત લેવાનો મોટી ઘાતવાળો તગડો આપણે એક વખત લેવાનો અને પાછળો પણ એક વખત લેવાનો તો આપ જોઈ શકો છો બે બે ત્રણ છ અને બે દસ વીસ ગુસ્સામાં એવી રીતે કરવાનું લસામાં ઉપરથી આવો છ ગુણ્યા દસ કરો સાઠ વીસ ગુણ્યા ત્રીસ કરો તો સાઠ આ હતો ગુસ્સા લસા હવે આ ચેપ્ટરના હજી મારે ઉદાહરણ સાત અને આઠ છે એ ગણવાના છે જે નેક્સ્ટ વિડીયોમાં હું અપલોડ કરીશ બરાબર એટલે ધ્યાન રાખજો અને ખાસ તમને છેલ્લે જ્યારે આ ચેપ્ટર ઉદાહરણ સાત અને આઠ કરી લઉં પછી આ ચેપ્ટર જ્યારે પૂરું થશે ત્યારે તમને એક સરળ ટ્રીક ગુસ્સા અને લસાની આપીશ તો મારો વિડીયો સ્કીપ ન કરો અંત સુધી નિહાળો અને વિજય સર વિજય મેસ ચેનલ અને લોકપ્રિયતા બદલ બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું આપ જોઈ શકો છો ફરીથી જોઈ લો ઉદાહરણ પાંચમું ઉદાહરણ પેલું અને ત્યાર પછી ઉદાહરણ છઠ્ઠું થેન્ક યુ વેરી મચ